અયોધ્યામાં બાબરી મસ્જિદ વિધ્વંસ મામલે 13 લોકો સામે કેસ ચલાવવા સુપ્રીમ કોર્ટે આદેશ કર્યો છે, જેમાં ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જોશી, ઉમા ભારતી સહિત 13 વ્યક્તિઓ સામે ગુનાહિત ષડયંત્રનો કેસ ચાલશે, જેમાં કલ્યાણસિંહ રાજસ્થાનના ગવર્નર જેવા બંધારણીય પદેથી હોવાથી તેમની સામે હાલ પૂરતો કેસ નહીં ચાલે. સીબીઆઈની એક પિટિશન પર કરાયો ફેંસલો. બે અલગ અલગ મામલાને એક કરવામાં આવે. કેસ અગાઉ જે જગ્યાએ હતો ત્યાંથી હવે શરૂ થશે. સુનાવણી પૂર્ણ ન થાય ત્યાં સુધી જજની બદલી નહીં થાય. બે વર્ષમાં સુનાવણી પૂર્ણ થાય તે સુનિશ્ચિત કરો. આ મામલે કેન્દ્રીય પ્રધાન ઉમા ભારતીએ પોતાનો પક્ષ રજૂ કરતા પોતે આંદોલનનો હિસ્સો હોવા બદલ ગર્વ વ્યક્ત કર્યો અને રામ મંદિર મુદ્દે કોઈપણ પદ છોડવાની પણ તૈયારી દર્શાવી. કોઈ સાજિશ નહીં થી, સબ કુછ ખુલ્લમ ખુલ્લા થા. સાજિશ તો તબ હોગી જબ મન મેં કુછ ઓર હુઆ, બહાર કુછ ઓર હુ. મેરે તો મન મેં વહી થા, વહી મેરે વચન મેં થા, વહી મેરે કર્મ મેં થા. મેરે મન વચન કર્મ એક થે, કોઈ કન્સ્પિરેસી નહીં થી. મેં પૂરે આત્મવિશ્વાસ કે સાથ, પૂરે આત્મસન્માન કે સાથ મેં રામ મંદિર કે આંદોલનમાં ભાગીદારી કરી હૈ. અબ વકીલ કોર્ટમાં ક્યાં જિરહ કરતે હૈ વો એક અલગ વિષય હૈ, લેકિન મેં ઇસ મામલે મેં બિલકુલ સ્પષ્ટ હું, મુજે રામ મંદિર કે આંદોલનમાં ભાગીદારી કે લિયે હમેશા. તો કોંગ્રેસે બાબરી મસ્જિદ વિધ્વંસ મામલે સીધા જ વડાપ્રધાનની નૈતિકતા પર સવાલો ઉઠાવ્યા. હમારે પ્રધાનમંત્રીજી હૈ વો હમેશા નૈતિકતા કી બાત કરતે હૈ, લેકિન કભી કભાત એસે મોકો મેં વો નૈતિકતા ભૂલ જાતે હૈ. તો અબ હમ ઉનકો ઇતના હી કહેના ચાહેંગે કે ભઈ આપકો નૈતિકતા યાદ હૈ યા નહીં, કે આ કુછ દિનો કે લિયે આપ ભૂલ જાઓગે. બાબરી મસ્જિદ વિધ્વંસ કેસમાં માત્ર અડવાણી કે ઉમા ભારતીના જ નામ નથી, આ ગુનાહિત ષડયંત્રનો જેની પર આરોપ છે તે કેટલાક શખ્સોના પહેલેથી જ મોત થયા છે, જેમાં બાલ ઠાકરે, ગિરિરાજ કિશોર, અશોક સિંઘલ, મહંત અવૈદ્યનાથ, પરમહંસ રામચંદ્ર અને મોરેશ્વર સાવે છે. રાયબરેલીમાં ચાલેલા કેસમાં 57 લોકોની જુબાની લેવાઈ ચૂકી છે, જ્યારે 100 લોકોની જુબાની હજુ બાકી છે. સીબીઆઈએ 21 આરોપીઓ સામેથી આરોપ હટાવી લીધા છે, જેમાં કેટલાક ભાજપના નેતા પણ છે. આ ઉપરાંત બાબરી મસ્જિદ વિધ્વંસ મામલે તમામ આરોપીઓ સામે અલગથી 2 એફઆઈઆર પણ થયેલી છે. આ લાંબો ચાલેલો કેસ હવે આગામી 2 વર્ષમાં ઉકેલાશે કે નવી કોઈ કાયદાકીય ગૂંચ આવશે તે તો સમય જ બતાવશે. બ્યુરો રિપોર્ટ, ઈટીવી ન્યૂઝ.